અમદાવાદના રિલીફ રોડ પર મૂર્તિ મંત કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સની એક તરફથી બીજી તરફ જવા માટે લોખંડનો માર્ગ બનાવવામાં આવ્યો હતો, ત્યારે લોખંડનો બનાવેલો માર્ગ એકાએક તૂટી જતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મોટી જાનહાનિ જો કે ટળી હતી. તહેવારોના પર્વમાં લોકોનો ધસારો રહેતો હોય છે, ત્યારે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાના કારણે જો મોટી દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ, તે અહીં સવાલ ઉભો થાય છે. દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલે છે તેવા દાવા એએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે, ત્યારે રિલીફ રોડ પર ધમધમતા મૂર્તિમંત કોમ્પ્લેક્સ અને રિલીફ રોડ પર એએમસીના અધિકારીઓ હજી સુધી ફરક્યા નથી. અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સની અંદર મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે આ સ્લેબ જે છે, આ લોખંડનું સ્લેબ છે. રસ્તો કાપીને આ પ્રકારથી ત્રીજા માળે અને બીજા માળે આ પ્રકારથી રસ્તો કાપીને એક ઇલીગલ સ્લેબ જે છે એ માર્ગ માટે આવન જાવન કરવા માટે બનાવવામાં આવ્યો છે. થોડી વાર અહીંયાથી એક યુવાન જે છે એ અચાનક એકાએક પડી ગયો છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પણ સ્પષ્ટ વાત છે કે આપ જોશો, હું કેમેરા પર્સન મુકેશને કહીશ કે દર્શાવે જે પ્રકારથી આ લોખંડનો જે સ્લેબ લગાવવામાં આવ્યો છે તેની દિવાલ જે છે એ દિવાલથી અલગ થવાની તૈયારીમાં છે. આપ જોઈ શકો છો કે તેનું જે જોઈન્ટ છે એ ખૂબ ગંભીર રીતે કોઈ પણ સમયે પડી શકે છે અને ગંભીર જાનહાનિ જે છે અહીંયા સર્જાઈ શકે છે. ઉપરના સ્લેબની હું વાત કરીશ, ઉપરનો જે માર્ગ જે લોખંડનો છે તેની પણ આ જ પ્રકારની દુર્દશા છે અને આ જ પ્રકારનો દ્રશ્ય છે. ઉપરના જે માર્ગ ઉપરની હું વાત કરું તો એ પણ આ જ પ્રકારનો છે. અને આ પ્રકારથી જે ભૂતિયા માર્ગો જે બનાવવામાં આવ્યા છે મૂર્તિમંત કોમ્પ્લેક્સની અંદર આવન જાવન કરવા માટે, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તેની સાથે સત્તાધીશોની મિલી ભગતના લીધે બનાવવામાં આવ્યા છે. સૌથી મહત્વનો માર્કેટ કહેવામાં આવે છે. જો કદાચ આ સ્લેબ જો પડી જાય, આ માર્ગ જે છે લોખંડનો એ પડી જાય તો ગંભીર જાનહાનિ આ મૂર્તિમંત માર્કેટમાં સર્જાઈ શકે છે. અને તેની જવાબદારી કોણ લેશે કે આ ઘટના ઘટ્યા પછી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવશે એ જોવાનું છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.